આજે અમારો આ યજ્ઞ ગજેરા ગામ ને આંગણે ચોથા દિવસ ની યાત્રા કરી રહ્યો છે. બહુ જ ભાગ્યશાળી ગજેરા ગામ છે, જંબુસર તાલુકાનું, ભરૂચ જિલ્લાનું. આ ગામને આંગણે આજ કથાનો ચોથો દિવસ છે. અમારી વ્યાસપીઠ આ માઘ મહિનાના પવિત્ર દિવસે એક સંદેશ પાઠવે છે કે જેટલા જેટલા શિવ પૂજા કરે છે એ બધા માટે ભગવાન શિવની પૂરી ઉપાસના કરવી હોય તો સન્મુખ નંદી મહારાજ અને કશ્યપ આ બેને રાખવા. આ બેનું મૂળ રૂપ છે ધર્મ અને સંયમ. સૈમિક જીવન એમેસ્ટે માટે વિકટ પરિસ્થિતિથી બચાવે છે. આપણે બ્રેક વગરનું જીવીએ છીએ ત્યારે ભગવાન એમ કહે છે સંયમ એટલે જરૂરત હોય એટલે પગબાર કાઢે, જરૂરત ન હોય ત્યારે સંકેલી લે. જેના જેના જીવનમાં સંયમ હોય ને એ માણસ કોઈ દી કરજામાં ન જાય. જે માણસના જીવનમાં સંયમ હોય એ માણસ કોઈ દી દુખી ન થાય. જે માણસના જીવનમાં સંયમ હોય એ માણસ ક્યારે અપમાનિત ન થાય. જે માણસના જીવનમાં સંયમ હોય એવો માણસ ક્યારે ફસાય નહીં. અને જે માણસના જીવનમાં સંયમ હોય એવો માણસ કોઈ અશાંત ન હોય. બહુ ટૂંકામાં કહી દઉં, આવકથી વધારે ખરચ કરનાર માણસ અપમાનને પામી દુઃખને આધીન થાય. જીવનની જરૂરિયાતને અમિષ્ટ માટે ઘટાડો અને જીવનની સાધનાને અમિષ્ટ માટે વધારો. સાધના સુદૃઢ બનાવે, જરૂરિયાત ઘટે તો જીવનમાં સાદગી અને શાંતિ આવે. સંયમ એ જીવનનું બહુ મોટું સ્થાન છે. કોઈ જળાશયને કિનારે યજ્ઞ કરવામાં આવે ને તો અનંત ગણું ફળ મળે છે. શું કામ? કે જળાશય એ શાંતિનું પ્રતીક છે. કોઈ નદીને કિનારે, તળાવના કિનારે તમે બેસો ને તો મને એક લહેર મનને શાંત બનાવે છે. કોઈ પણ યજ્ઞ, કોઈ પણ સદકાર્ય જળાશયને કિનારે કરવાથી અસ્તિત્વમાં બહુ જાજો સમય એની ઉપલબ્ધિ રહે છે. એટલા માટે તો આપણે મહાનદીઓ, મહાસાગરોને કિનારે બહુ મોટા ઉત્સવો રાખવામાં આવે. એ તો હવે ભૂલાયું છે. ત્યાંની શીતળતાનું પ્રતીક એ શબ્દને વધારે જીવિત રાખી શકે છે. તો અહીંયા અમારા આ ગજેરા ગામને આંગણેથી આ વ્યાસપીઠથી એક સંદેશ. 13 તારીખે મહાશિવરાત્રિ છે. 4 પહરની પૂજા કરવાથી ના બધા અપરાધો ક્ષમાને પાત્ર થાય છે. મંગળવારના દિવસે શિવરાત્રિ છે. દરેક ભક્તો આ શિવરાત્રિનું પૂજન અર્ચન કરે એવી અમારી વ્યાસપીઠની એક શુભ ભાવના અને લાગણી. આ વ્યાસપીઠમાંથી દરેક શિવભક્તોનું કલ્યાણ થાય એવા ભાવ સાથે જીવનમાં સંયમ અને ધર્મ જેનો સન્મુખ રહે, એનો સંસાર શિવ સમાન બને એવા આશીર્વાદ સાથે દરેક શિવભક્તોને ઓમ નમઃ શિવાય.